એનડીએના 400 પારના દાવાનો ફિયાસ્કો સૌથી મોટો સવાલ આ છે. પ્રથમ 2 કલાકમાં જ મોટી ઉથલપાથલ થઈ ગઈ છે. હવે આમ તો 3 કલાકનો સમય થઈ ગયો, 11 વાગી ચૂક્યા છે અને પહેલી 3 કલાકની અંદર 400 પાર ન થયું, માર્કેટને ઊંધા માથે પછાડ્યું અને કેટલાક લોકોના જે વહેમ હતા કદાચ એ પણ અહીંયાથી જતા જોવા મળી રહ્યા છે. યુપીમાં ઇન્ડિયા ગઠબંધનને જાતિગત સમીકરણોનો ફાયદો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારની યોજનાનો ફાયદો કદાચ ન મળ્યો કેન્દ્ર સરકારને, જે રીતે હાલમાં આંકડા આવી રહ્યા છે હજી પરિણામ નથી પરંતુ વલણ છે અને તેમાં જો આટલા મોટા ઉલટફેર થતા હોય તો ચિંતાની વાત ચોક્કસથી છે. કારણ કે હવે ટેલી આપ જોશો તો 300 ની અંદર એનડીએ આવી ગયું છે, ભાજપ 240 ની અંદર આવી ગયું છે અને ઇન્ડિયા ગઠબંધન 200 ની ઉપર 228 પર જતું રહ્યું છે. જે ગઠબંધનને અલગ અલગ નામથી બોલાવવામાં કદાચ આવ્યા હતા એ સેન્ટિમેન્ટ અસર ના કર્યા અને એ ગઠબંધન હવે કદાચ વિપક્ષની હાર હોવા છતાં જીત જે રત્નાબેને કીધી તે અહીંયા આગળ જોવા મળી. ક્વિક રિએક્શન રત્નાબેન અહીંયા આગળ. કદાચ ગુજરાતમાં તમારા માટે સારા પરિણામ નથી પણ દેશમાંથી કદાચ આવે 100% સારા પરિણામ છે અને આ જનતાની જીત છે, ઇન્ડિયાની જીત છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જે રીતે ખડે પગે રહીને એ લોકો ચૂંટણી પ્રચાર કર્યું છે. એક મિનિટ માટે રોકી રહ્યો છું. જામનગરથી પણ સમાચાર, 93,000 મતની લીડ પૂનમબેન માડમની જામનગરમાં 1,00,000 ની નજીક છે. જામનગરમાં પણ ક્ષત્રિય આંદોલનની અસર જોવા નથી મળી. ક્ષત્રિય આંદોલનની અસર રાજકોટ બાદ જામનગરમાં હશે તેવી વાતો થઈ હતી પરંતુ 1,00,000 મતની લીડ. સવારમાં થોડું એક્શન હતું કે જ્યાં આગળ થોડા પૂનમબેન આગળ પાછળ ચાલી રહ્યા હતા પરંતુ એક તરફી હવે જોવા મળી રહ્યું છે 1,00,000ની લીડ. વાત પૂરી કરશો. ગીરતે વહી હૈ જો મેદાને જંગ મેં લડતે હૈ, હું આ વાત કરું છું. અમે લોકો બહુ જ ઉત્સાહથી લડ્યા છીએ, બહુ જોશથી લડ્યા છીએ અને નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટીઓની સામે લડી રહ્યા છીએ. એટલે અમે લોકોએ જે પ્રતિસાદ આપ્યો છે, જનતા અમારી સાથે જે રહી છે એ બતાવી આવે છે કે જનતાએ ખરેખર તો એનડીએને અને ભારતીય જનતા પાર્ટીને નકારી કાઢી છે. ભલે જીતી રહ્યા છે પણ એ લોકો જીત્યા નથી, એ લોકોની જીતમાં હાર છે ને અમારી હારમાં જીત થવાની. ઠીક છે. અને આ જ રસ્તાકસી અહીંયા બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે. રેખાબેન 8,000 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. સવારે ગેનીબેન આગળ ચાલી રહ્યા હતા એટલે આ પણ સતત 8,000 મત. જેવી રીતે આપણે કહી રહ્યા હતા કે આ મત એ મત ન કહેવાય, જીત હાર નક્કી પણ ન કરી શકે, કદાચ નેક્સ્ટ રાઉન્ડમાં એ પાછળ પણ થઈ જાય અને ગેનીબેન આગળ પણ થઈ જાય. અર્જુન મોરવાડિયા 50,000 મતથી આગળ, આ પણ એવું મોટું માર્જિન નથી. દાદરાનગર હવેલીમાં કલાબેન પણ કંઈક ઉલટફેર અહીંયા સર્જી શકે છે. શેર બજારમાં 3,800 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, જે ગઈકાલે ઇન્વેસ્ટર્સ જે હતા હરખાઈ રહ્યા હતા આજે ઊંધા માથે પછડાયું છે શેર માર્કેટ. અને જેનું રિફ્લેક્શન એટલે કે આજે આંકડા આવી રહ્યા છે, આજે પરિણામનો દિવસ છે અને જે રુઝાન આવી રહ્યા છે ને જેમાં ઇન્ડિયા ગઠબંધનના પોઈન્ટ્સ જે રીતે આગળ વધી રહ્યા છે એની જ આ અસર અહીંયા માર્કેટમાં પણ જોવા મળી રહી છે. નિફ્ટીમાં 1,150 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. મજબૂત ટક્કરના કારણે બજાર પણ અત્યારે કક્કડ ભૂસા. મજબૂત ટક્કર માનો છો જે આંકડા છે એમાં તો મને લાગે છે કે ભારતની રાજધાની રાજકીય ઇતિહાસમાં પહેલી વાર હશે. અને 1984 પછી સ્વતંત્ર સરકાર 14મો બની પછી સતત ત્રીજી વાર આ સરકાર બને. આજે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એકલા હાથે બનવા જઈ રહી છે. એનડીએ એના કરતા વધારે સારું પરફોર્મન્સ કરવા જઈ રહી છે. એકાદ કલાકનો સમય આપો મને. અને તેમ છતાં તમે હરખાવ છો કે અમે જીતીએ છે. ઊંધા માથે પટકાયા પછી જે હજુ સદી મારવા માટે પણ સક્ષમ નથી થયા અને રત્નાબેન એટલા બધા આનંદમાં છે. મને લાગે છે કે આ આંકડા તો જુઓ તમે. તમે એકવાર 353 1980માં અને એકવાર 371, તો આ પછી ભારતીય જનતા પાર્ટી સતત આટલા મોટા માર્જિનથી ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. અને રાજકોટથી એક અપડેટ આવી રહ્યું છે અને જે રાજકોટમાં ક્ષત્રિય આંદોલનની અસર ન જોવા મળી આખું ઇલેક્શન. ગુજરાતમાં ફક્ત એક જ મુદ્દો ચર્ચાયો હતો અને એ છે ક્ષત્રિયોનો. કરણસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે, સંકલન સમિતિના આગેવાન છે. કરણસિંહજી, રાજકોટમાં રૂપાલા જીતી રહ્યા છે, લીડ પણ મોટી છે, ક્ષત્રિય આંદોલનની અસર જોવા ન મળી એવું કહી શકાય? ના કહી શકાય. એટલા માટે કે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે અમે બધી સીટો 5,00,000 ઉપરથી જીતશું. અત્યારે તમે ટ્રેન્ડ જોઈ રહ્યા છો કે 2-3 સીટ સિવાય બધી જગ્યાએ એ લોકો 20,000, 30,000, 50,000 આટલા મતોથી આગળ છે. અને બીજું કે અમારું આંદોલન હતું
અમે કોઈ રાજકીય પક્ષ નથી, અમારો તો અસ્મિતાનો મુદ્દો હતો અને મુદ્દા માટે અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. એટલે ગુજરાતમાં પહેલી વખત ક્ષત્રિય આંદોલનની અસર થઈ એવું કહી શકું. એટલા માટે કે પાટણ અને બનાસકાંઠા બંને બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી રહી છે. એટલે જ્યાંથી શીર્ષ નેતૃત્વ જે રાજ્યમાંથી બિલોંગ થતું હોય ત્યાં બે બેઠક જાય એટલે શરમજનક વાત કહેવાય. અમારા મતો 1,50,000 હતા, 23 લાખ ના મતદાન માં ક્ષત્રિયો ના મત 1,50,000 હતા. એક મિનિટ, આપણે આપને સવાલ કરવા માંગે છે બીજેપી તરફથી. જી હા, જો આ આખા ગુજરાતના રાજકારણમાં છેલ્લા 15 વર્ષથી નવું નેરેટિવ વિકાસની રાજનીતિનું આવ્યું છે, એમને કોઈ સવાલ કરવો છે એ લાઈન પર? કોઈ મુદ્દા આધારિત કે એના ઘટના આધારિત લોકો મત બદલે એવી સમજણ હવે મતદારોની રહી નથી. અને રહી વાત ક્ષત્રિય સમાજની, તો ક્ષત્રિય સમાજ ઇન્ટેક ભારતીય જનતા પાર્ટી સાથે જ રહ્યો છે. ક્યાંક આપણે વ્યક્તિગત મન મોટા હતો, પણ એ મોટા ભાગનો ક્ષત્રિય સમાજ એ નરેન્દ્રભાઈ સાથે, ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે. હું સમગ્ર ક્ષત્રિય સમાજનો આભાર માનું છું. વ્યક્તિગત રીતે કોઈ સમિતિ અથવા વ્યક્તિગત કોઈ આગેવાનને મન દુઃખ હતું અને એના માટે રૂપાલા સાહેબે અનેક વાર માફી માંગી છે અને એનું સમાધાન હતું. એના પરિણામે જ આપણે જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ જે બેઠકો ઉપર ક્ષત્રિય સમાજ બહુલ્ય હતું ત્યાં પણ આપણે ગુજરાતની 3 બેઠકો પર ભાજપને 2 લાખથી વધુની લીડ મળી ચૂકી છે. ગાંધીનગર, રાજકોટ, પંચમહાલમાં ભાજપ મોટી લીડ તરફ જઈ રહ્યું છે. પંચમહાલમાં રાજપાલસિંહને હાલમાં 2,18,000થી વધુ મતની લીડ છે. ખેડામાં દેવુસિંહ પણ આવી ગયા છે મેદાનમાં, 2 લાખથી વધુની લીડ. 4 બેઠકો હવે થઈ ગઈ છે. ખેડાની પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટથી એ પરિસ્થિતિ, ગાંધીનગરથી એ પરિસ્થિતિ અને પંચમહાલમાં પણ એ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં અમિત શાહ જંગી લીડ તરફ જઈ રહ્યા છે આગળ. 4,29,000 મતની લીડ ગાંધીનગરની અંદર અમિત શાહને મળતી જોવા મળી રહી છે. ગાંધીનગરમાં અમિત શાહ જંગી લીડ તરફ જતા જોવા મળી રહ્યા છે. તો જે 5 લાખની વાત હતી, કદાચ એકલા માત્ર અમિત શાહ છે કે જે પૂર્ણ કરી શકશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ વધુ એક જાણકારી એ પણ છે કે દેશના અલગ અલગ આંકડાઓ જે બદલાઈ રહ્યા છે. બિલકુલ, તો હિન્દી બેલ્ટમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવા માટે પણ આપણે સહયોગી પાસે પણ જઈશું. પરંતુ કારણ કે હિન્દી બેલ્ટની આપણે વાત કરીએ તો ત્યાં લોકલ જે પક્ષો છે તેનું પણ પ્રભુત્વ છે, તેમનો એક વોટર્સ રહેલો છે. એટલે કોંગ્રેસ અને બીજેપીની સાથે જે લોકલ પક્ષો છે, બિહારની વાત કરીએ, મહારાષ્ટ્રની વાત કરીએ, ઉત્તરપ્રદેશની વાત કરીએ, તો આ એવા રાજ્યો છે કે જ્યાં લોકલ પાર્ટી પણ એટલી જ મહત્વ ધરાવે છે. એ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તે જાણવા માટે આપણે સીધા જ જઈશું. અમારા સહયોગી પંકજ પણ આપની સાથે જોડાઈ ગયા છે. જી પંકજ, ઉત્તર પ્રદેશ સૌથી શોકિંગ આશ્ચર્યજનક આંકડા તો ત્યાંથી સામે આવી રહ્યા છે. અત્યારે અલગ અલગ રાજ્યના જે રુઝાન જે છે એ આપણે જોઈએ તો યુપીમાં સૌથી મોટો ઉલટફેર દેખાઈ રહ્યો છે. યુપીમાં એનડીએ 36 અને ઇન્ડિયા 43 બેઠક ઉપર આગળ દેખાઈ રહ્યું છે. અહીંયા મોટો ફટકો કહી શકાય, સીધો સીધો બીજેપીને યુપીમાં નુકસાન છે એ દેખાઈ રહ્યું છે. હવે આપણે રાજસ્થાનની જો વાત કરીએ તો 25 બેઠકો અને તેમાં 14 બેઠક પર બીજેપી આગળ છે, જ્યારે કોંગ્રેસ 11 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં પણ અહીંયા બીજેપી એનડીએ ગઠબંધનને નુકસાન છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે ગત ચૂંટણીમાં તમામે તમામ બેઠકો રાજસ્થાનની બીજેપીના ફાળે આવી હતી. હવે મધ્યપ્રદેશની જો આપણે વાત કરીએ, મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠક છે. બીજેપી અત્યારે 29 લોકસભા બેઠક ઉપર અત્યારે આગળ ચાલી રહી છે. અહીંયા કોંગ્રેસને મધ્યપ્રદેશમાં નુકસાન દેખાઈ રહ્યું છે, કારણ કે એક પણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ નથી દેખાઈ રહ્યા મધ્યપ્રદેશમાં. તો રાજસ્થાન અને યુપીમાં એનડીએ અને બીજેપીને નુકસાન, પરંતુ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને નુકસાન. હવે મહારાષ્ટ્રની જો વાત કરીએ, 48 લોકસભા બેઠક છે, એનડીએને 21, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 26 બેઠકો પર ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અહીંયા એટલી સાફ સ્થિતિ છે કે જે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની જે શિવસેના અલગ અલગ થઈ એ અને એનસીપીના જે શરદ પવાર અને અજિત પવાર અલગ અલગ થયા એની સીધી ઇફેક્ટ મહારાષ્ટ્રમાં દેખાઈ રહી છે. અહીંયા બીજેપીને ખાસ નુકસાન. હવે પશ્ચિમ બંગાળ જેની સૌથી વધારે ચર્ચા હતી, ટોટલ 42 સીટો છે જેમાં ટીએમસી અત્યારે 32 સીટો પર આગળ છે, 9 સીટો ઉપર બીજેપી આગળ દેખાઈ રહ્યું છે. એટલે પશ્ચિમ બંગાળમાં જોઈએ તો બીજેપી જે દાવા કરતું હતું એ દાવાઓમાં ક્યાંય નથી દેખાઈ રહ્યું. અહીંયા ટીએમસી એટલે કે મમતા બેનર્જીની પાર્ટી સૌથી વધારે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે.
તમિલનાડુની જો વાત કરીએ 39 લોકસભા સીટ છે અને એમાં ડીએમકે 37 સીટો ઉપર આગળ છે, જ્યારે એડીએમકે એક સીટ પર આગળ છે, જ્યારે બીજેપી માત્ર એક સીટ ઉપર આગળ દેખાઈ રહ્યું છે. એટલે તમિલનાડુમાં પણ જોઈએ તો ભાજપ અહીંયા ખૂબ જ નબળું પરફોર્મન્સ કરતું દેખાઈ રહ્યું છે. ડીએમકે જે છે એ ફરી એક વખત સત્તા પર આવે એવું લાગી રહ્યું છે. હવે કર્ણાટકની જો આપણે વાત કરીએ, કર્ણાટકમાં લોકસભાની 28 સીટો છે, કોંગ્રેસ 10 સીટો પર આગળ ચાલી રહ્યું છે, બીજેપી 16 સીટો પર આગળ છે, જેડીએસ 2 સીટો પર આગળ છે. એટલે અહીંયા 16 સીટ બીજેપીને મળે એવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ હજુ રુઝાન છે, શરૂઆતના રુઝાન છે. અને કર્ણાટકમાં જ્યાં આપણે મુદ્દાઓ જોયા હતા, કર્ણાટકમાં અહીંયા જેડીએસને નુકસાન જશે એવી વાત હતી, પરંતુ જેડીએસનું નુકસાન છે, ભાજપને સીધો બેનિફિટ નથી દેખાઈ રહ્યો. પંજાબની વાત કરીએ, પંજાબમાં 13 લોકસભાની સીટો છે, જેમાં આમ આદમી પાર્ટી 3 સીટો પર આગળ ચાલે છે, કોંગ્રેસ 6 સીટો પર આગળ ચાલી રહ્યું છે અને 2 સીટો પર એસએડી ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. તો પંજાબની અંદર પણ અહીંયા બીજેપી છે એ શૂન્ય છે, પંજાબમાં રકાસ થઈ રહ્યો હોય બીજેપીનો એવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી અહીંયા સારી પોઝિશનમાં છે અને કોંગ્રેસ અને આમ આદમી બંને અલગ અલગ લડી રહી છે. ઓડિશાની વાત કરીએ તો 21 લોકસભાની સીટ છે, જ્યાં 17 સીટો પર બીજેપી આગળ છે, બીજેડી 3 સીટો પર છે અને કોંગ્રેસ 1 સીટ પર છે. એટલે ઓડિશામાં સારી એવી સ્થિતિ દેખાઈ રહી છે, કારણ કે બીજેડી અહીં આગળ સત્તા ઉપર છે, રાજ્યમાં બીજેડીની સરકાર છે ઓડિશામાં, પરંતુ લોકસભાની જ્યાં સુધી વાત છે ત્યાં બીજેપી સારી પોઝિશનમાં દેખાઈ રહી છે. કઈક પરિસ્થિતિ દેશના અલગ અલગ રાજ્યોની છે, ઉત્તરથી લઈ અને પશ્ચિમ સાથે દક્ષિણના જે રાજ્યો છે એની કઈક આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં કદાચ કર્ણાટકમાં જે એવી જગ્યા છે કે જ્યાં આપણે જોયું કે લોકલ પાર્ટીઝનો દમખમ હોય છે, પરંતુ ત્યાં બીજેપી આગળ વધી રહી છે અને કંઈક અલગ રીતે એ જાણવું કે એના કયા એવા કારણો હોય છે, સમીકરણો કયા રચાઈ રહ્યા છે એ પણ જાણવું એટલું જ જરૂરી છે. પંજાબમાં પણ કોંગ્રેસની સીટ આમ આદમી પાર્ટી કરતાં ત્યાં વધારે આવતી અત્યારે દેખાઈ રહી છે રુઝાનમાં. તો ઓડિશાની આપણે વાત કરીએ તો ત્યાં જે લોકલ પાર્ટી જેની સત્તા છે એ અહીંયા પછડાઈ રહી છે. તો એવા રાજ્ય છે પ્રશાંતભાઈ કે જે ખરેખર અત્યારે જે રુઝાન છે એ આપણને શોકિંગ લાગે કે આવું કઈ રીતે બની શકે છે. ઓડિશા બીજું જનતા દળ, ભલે આમ કહેવાય કે એક સોફ્ટ કોર્નર એમને ખરું એનડીએ માટે. આજે માનો કે એનડીએ માં ભેગા કરવાના થાય ઘટક પક્ષો તો બીજેડી નો સપોર્ટ 100% ભાજપને મળે. આપને રોકીએ, હાલમાં રાજકોટ થી રૂપાલાના વલણમાં 2 લાખની લીડ તરફ જોવા મળી રહ્યા છે. હાલના પરિણામ બાદ બંને ઉમેદવારો સાથે જોવા મળ્યા છે. મહત્વની ને મોટી જાણકારી, ફરી એક વખત રૂપાલા અને ધાનાણી બંને સાથે જોવા મળ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 2022ની વિધાનસભામાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે સાથે ચા પીધી હતી. હવે ફરી એક વખત જોવા મળ્યા છે ધાનાણી અને રૂપાલા સામ સામે પ્રયાસ કર્યા બંને એકબીજા સામે, પરંતુ હવે જે દિલગીરી છે, મિત્રતા છે તે પણ સ્પષ્ટ અહીંયા જોવા મળી રહી છે. જી બિલકુલ. તો અહીંયા તેઓ અભિનંદન આપી રહ્યા છે, રૂપાલાજીને અભિનંદન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કોંગ્રેચ્યુલેશન્સ. પરિણામ પહેલા ધાનાણીએ રૂપાલાને અભિનંદન આપ્યા, કારણ કે તેઓએ માની લીધું છે કે હવે આ લીડ થી આગળ વધાય એવું નથી. જે રીતે પુરુષોત્તમ રૂપાલાની લીડ છે, 2 લાખની લીડ છે, એટલે ધાનાણીએ પણ તેમને અભિનંદન આપ્યા છે. આ ફોટો વિશે શું કહેશો? એક ક્વિક રિએક્શન, એક જ લાઈન પછી બાઇટ આવે છે. નીકળ્યા હતા એ અમરેલી ધ્યાન રાખજો એવું કહીને રૂપાલ રાજકોટ સાચવવા નીકળ્યા હતા, પણ બાવાના 2 બગડ્યા એવું. અચ્છા ઠીક છે, બાવાના 2 બગડ્યા, ઠીક છે, બાઇટ સંભળાવી દઈએ. દેશના લોકોએ સત્તા પરિવર્તનનો સંકલ્પ કર્યો છે, દેશ 2004ના પરિણામોનું પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે, વારંવાર કહેતો આવ્યો અને ઈશ્વરને પ્રાર્થના કરું કે આ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને સત્તાના હંકારથી સામાન્ય માણસને બચાવવા માટે સત્તાનું પરિવર્તન. અચ્છા મારે તો એ જાણવું છે કવિતા આજે કઈ આવશે, કઈ કવિતા લખશે, કયા શબ્દો હશે? પ્રશાંતભાઈ કઈ કહી શકશો? આમાં તો ખટાખટ ફટાફટ વાળું જે છેલ્લા કેટલા દિવસથી ચાલે છે, કદાચ એ ખટાખટ રિઝલ્ટમાં દેખાઈ રહ્યું છે અત્યારે. તો નહીં નહીં, પણ ધાનાણી શું લખે, કારણ કે હંમેશા કવિતાઓ માટે જાણીતા છે ને ધાનાણી. જે લખ્યું તો યારો મે કા દમ કા મેરી કિસ્તી ભી ટૂટી વહાં જહાં પાણી કમ થા. અરે ક્યા હાર મે ક્યા જીત મે કિંચિત નહીં ભઈ ભીત મે કર્તવ્ય પર કર જો ભી મિલા જો મિલા વો ભી સહી યે ભી સહી. ક્યા વાત. અચ્છા તો કમલમમાં કાર્યકરોનો જમાવડો શરૂ થયો છે, જે રીતે અત્યારે રુઝાન સામે આવ્યા છે. 25 બેઠકો પર બીજેપી આગળ, એક બેઠક ઓલરેડી જીતી ચૂકી છે, 24 પર આગળ અને એક લોકસભાની ચૂંટણીના પરિણામ ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. ન્યૂઝ 18 ઉપર સૌ કોઈ જે છે તે સવારથી જ કમલમ ખાતે બિગ સ્ક્રીન ઉપર
પરિણામની ફળે ફળની અપડેટ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નિહાળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે અત્યારે હાલ કમલમ ખાતે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ બિગ સ્ક્રીન ઉપર ન્યૂઝ 18 જોઈ રહ્યા છે. ન્યૂઝ 18 ઉપર વિશ્વાસ જે છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે. સતત પરિણામ ઉપર પળે પળની નજર જે છે તે જોવા મળી રહી છે. જય નાદનો ઘોષ જે છે તે લાગી રહ્યો છે. પરિવર્તન કે પુનરાવર્તનના પરિણામો પરથી ખબર પડશે, પરંતુ અત્યારે હાલ મોટી સંખ્યાની અંદર લોકોનો જે જુવાળ જે છે તે અકબંધ રીતે જોવા મળી રહ્યો છે. અબથી પાર 400 પારની વાત પણ અહીંયા કરી રહ્યા છે. આપણી સાથે લોકો પણ છે, તેમની સાથે વાત કરી. શું કહેશો? પરિણામ ઉપર સૌ કોઈની મીટ મંડરાયેલી છે. વહેલી સવારથી જ લોકો જે છે તે એક વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ન્યૂઝ 18ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે પરિણામ. ગૌતમભાઈ, પરિણામ અપેક્ષિત પરિણામ બધાને ખબર છે, પ્રજાના આશીર્વાદ અમને મળવા છે, મળતા રહ્યા છે. કારણ કે અહીંયા નેતા નિયત અને નીતિ અને આવનારા બહુ ટૂંકા સમયની અંદર આપણાને બધું રિઝલ્ટ બધું ક્લિયર થઈ જશે. ભારતીય જનતા પાર્ટીને પ્રજાના આશીર્વાદ ત્રીજી વાર મળશે. જ્યારે મળતા હોય ત્યારે વધુ વિનમ્રપૂર્વક અમે સ્વીકારીએ છીએ અને વધુ સારા પરિણામો સાથે અને વધુ સારા પ્રજા વત્સલ જેવા કાર્યો સાથે આગળ વધીશું. તો ફિર એક બાર મોદી સરકારનો નારો જે છે તે લગાવ્યો. ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ છે, તેમની સાથે શું કહેશો? પરિણામ ઉપર સૌ કોઈની મીટ મંડરાયેલી છે, કેવી રીતે જોઈ રહ્યા છો પરિણામ? કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ અત્યારે જોઈ રહ્યા છો. બપોર સુધીમાં આપણી સામે ના ભૂતો ના ભવિષ્યથી ભારતીય જનતા પાર્ટીનું NDAની આ સરકારનું પરિણામ આપણી સમક્ષ રજૂ થવાનું છે. ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની જે 10 વર્ષની સિદ્ધિઓ છે, નરેન્દ્રભાઈ મોદીજીએ 10 વર્ષ સુધી જે કાર્યો કરેલા છે અને આ જનતા જનાર્દને ભારતની દેશની જનતાએ મોદીજી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે ખોબલે ને ખોબલે, આ મોદીજીના કાર્યોને એમને જેવી રીતે આપણા દેશ માટે કાર્ય કર્યું છે અને એમને ખોબલે ને ખોબલે જે મત આપ્યા છે અને આદરણીય અમિતભાઈ શાહજીની જે કુને નીતિ છે, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે મહેનત છે, ગુજરાતમાં CR પાટીલ સાહેબનું માઇક્રો મેનેજમેન્ટ, અમિતભાઈ શાહજીની જે રણનીતિ, અને આપણે જોઈએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની જે વિકાસના કામોને આધારે સરકાર કાર્ય કરી રહી છે, કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે અને ભારતની આ ગુજરાતની જનતાએ જે મોદીજી ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે આજે અત્ર તત્ર સર્વત્ર ચારે દિશામાં ભાજપનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે, ત્યારે ખૂબ આનંદ અને ઉત્સાહની સાથે આજે કાર્યકર્તાઓ આ દિવસની ઉજવણી કરી રહ્યા છે. તો અત્યારે હાલ એક અનોખો માહોલ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જે છે જોવા મળે છે. મહત્વનું છે કે અત્યારે હાલ જે પ્રકારે ઉજવણીની વાત છે, અબકી બાર 400 પારના નારા લગાવી રહ્યા છે, પરંતુ રુઝાન આવશે, પરિણામ આવશે, પછી જ ખબર પડશે કે કોણ કેટલી બેઠક મેળવે છે. ખબર છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. મહત્વના અને મોટા સમાચાર. હાલમાં 7 MLAના અત્યાર સુધીના ફિક્કા પ્રદર્શન જોવા મળી રહ્યા છે. ગુજરાતની આ વાત છે. લોકસભામાં જંપ લાવનાર 7 MLAનું નબળું પ્રદર્શન જોવા મળ્યું છે. ચૈતર વસાવા ભરૂચથી આપના ઉમેદવાર કે જેઓ અધધ લીડથી પાછળ ચાલી રહ્યા છે. આનંદ પટેલ વલસાડના ઉમેદવાર કે જેઓ પણ વલસાડથી પાછળ ચાલી રહ્યા છે, માર્જિન ખૂબ જ મોટું છે. તુષાર ચૌધરી સાબરકાંઠાના ઉમેદવાર કે જેઓ શરૂઆતમાં આગળ હતા પરંતુ તેઓ પણ પાછળ ચાલી રહ્યા છે. 7 MLA પર જે વિશ્વાસ મૂક્યો હતો કોંગ્રેસે, તેઓ ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. હાલમાં જે આંકડા છે તે પ્રમાણે 26-26 બેઠક એક તરફી જોવા મળી રહી છે. બિલકુલ. ગાંધીનગરથી સોનલબેન પટેલે હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર જેઓએ હાર સ્વીકારી છે, કોંગ્રેસમાં મોટું માથું ગણાય છે. કારણ કે મહિલાઓના પ્રશ્નોને લઈને પણ તેઓએ ઘણી વખત એ લડત પણ આપી છે, પરંતુ આ વખતે એ લડત BJP સામે તેઓ નથી આપી શક્યા. કારણ કે ચૂંટણી પણ એટલી મોટી હતી અને એટલા મોટા ચહેરા સામે પણ તેઓ ઉતર્યા હતા. પરંતુ ઘણી વખત એવું હોય છે કે ચૂંટણી હારવી એના કરતાં લડવી પણ એ જ એટલી જ અગત્યની હોય છે. કારણ કે લડીને હાર મળે એમાં પણ એક ગમે તે હોય, તમે એક સ્ટ્રોંગ કેન્ડિડેટ તરીકે આગળ આવ્યા લડ્યા એ પણ મહત્વનું હોય છે, પરંતુ ચહેરો પણ અહીંયા એટલો જ મહત્વનો છે. BJP માંથી આપ જોઈ રહ્યા છો કે અમિત શાહ સામે તેમણે હાર